ધોરણ 7ના પ્રશ્નપત્ર થવાના મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ સુરતમાં એક પત્રકાર પરિષદ કરી ભાજપ સરકારની ચાટકણી કાઢી હતી। આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સાથે સુરત શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્યએ પણ સરકારનો વિરોધ કર્યો હતો। जो कि अत्यार सुधी नगर प्राथमिक शिक्षण समिति की बजेट सहित तमाम सामान्य सभा में विपक्ष सभ्य ने मिनिट्स में एक पण विरोध नोंधाव्यो नथी। आटलू ज नहीं परंतु गत सामान्य सभा में गणवेश अने महिला अध्यक्ष वखाण पण करी दीधा था, जे रोकड़ पण नोंधायुं छे। सूरत महानगरपालिका में एक साथ 27 बैठक मेळव्या पछी आम आदमी पार्टी भाजप शासकों विरोध करने बदले मात्र सोशल मीडिया अने मीडिया में ज विरोध कर रहा छे। તેવા અનેક કિસ્સા બહાર આવ્યા છે। પ્રશ્નપત્ર ફૂટ્યા પછી આજે થયેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ ભાજપ શાસકોની કાર્યપદ્ધતિ સામે આકરો વિરોધ કર્યો હતો। પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની સામાન્ય સભામાં એક પણ દરખાસ્ત પર હિરપરાએ વિરોધ કર્યો ન હતો। આ ભાજપ શાસકોનો વિરોધ કરવામાં આમ આદમી પાર્ટીના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા હતા। આજની પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવ્યું કે તમે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કેટલી ખાસ સામે મિનિટમાં વિરોધ નોંધાવ્યો છે તેની માહિતી આપો। તેના જવાબમાં હિરપરાગ ગુંચવાઈ જતા પ્રદેશના નેતા ઈશુદાન ગઢવીએ વાત બદલવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કેટલો વિરોધ કર્યો છે તેની માહિતી ફરીથી માંગવામાં આવતા હિરપરાએ પોતે વિરોધ કર્યો છે પરંતુ મિનિટમાં નોંધવામાં આવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો। ત્યારબાદ આ પત્રકાર પરિષદમાં પ્રદેશના નેતા ઈશુદાન ગઢવીએ ધોરણ 7નું પેપર ચોરી થવાના મુદ્દે ભાજપ સરકારની ચાટકણી કાઢી હતી। આપના નેતા ઈશુદાન ગઢવી સુરતની મુલાકાતે છે ત્યારે ગુરુવારની સાંજે કતાર ગામમાં તેનો જન સંવાદ યોજાયો હતો, જેમાં તેમણે મોંઘવારી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। કતાર ગામ ચીકુવાડી ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની આગેવાનીમાં જન સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે નામ લીધા વગર ભાજપ અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે હાલ ચાલી રહેલ આકરી મોંઘવારીને લઈ સરકારને આડે હાથ લીધી હતી। તેમજ તેમણે કહ્યું કે સામાન્ય લોકોના છોકરાઓ રેલીમાં જોડાય છે અને પોતાનું ભવિષ્ય બાબતે આંદોલનો કરી રહ્યા છે, ત્યારે અમુક નેતાના છોકરાઓ વિદેશમાં ભણે છે અને ડાયરેક્ટ ફૂટબોલ ટીમમાં સિલેક્ટ પણ થઈ રહ્યા છે। તેમણે ખાનગી સ્કૂલ દ્વારા લેવાતી ફી વધારાને લઈને જણાવ્યું કે સરકાર ફી વધારો પાછો ખેંચશે નહીં તો ફરી આંદોલન કરશે, જ્યારે આ જનસંવાદ સભામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આજે સુરતના કતાર ગામમાં અમારે જનસંવાદ કાર્યક્રમ હતો। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આગામી 11 મે સુધી અમારા માનનીય અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ, મનોજભાઈ સહિત તમામ લીડરો આગામી 11 મે સુધી 182 વિધાનસભામાં જનસંવાદના કાર્યક્રમો યોજશે, જેમાં લોકોની વચ્ચે જઈને સંવાદ કરશે, લોકોને પૂછશે કે તમારી પાસે સારી સ્કૂલ છે, સારી હોસ્પિટલ છે, વીજળી આપણે મફત મળવી જોઈએ કે ના મળવી જોઈએ, એવા કેટલાય જે પાયાના પ્રશ્નો છે। ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આપણે બનાવવા માટે મથવું જોઈએ, આ તમામના મુદ્દે અમે જનતા વચ્ચે જનસંવાદ કરવા નક્કી થયું છે। ગતરોજ હું વલસાડના ધરમપુરમાં હતો, આજે કતાર ગામમાં છે સુરતના, અને આવતીકાલે મારું આણંદમાં છે, એવી રીતે ગોપાલભાઈ પણ આજે ભાવનગરમાં હતા। વિવિધ લીડરો દ્વારા 182 વિધાનસભામાં અમે નક્કી કર્યું છે લોકોની વચ્ચે જવાનું અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાનું, સારું સુશાસન આપવાનું, વ્યવસ્થા શું હોઈ શકે, બહેનો માતા દીકરીઓ માટે શું હોઈ શકે, મોંઘવારી નાથવા માટે શું કરી શકાય, આ રીતે બધા મુદ્દાઓને લઈને અમે જનતા વચ્ચે સંવાદ કરી રહ્યા છીએ। અમે ભાજપને હરાવવા કે કોંગ્રેસને હરાવવા માટે નહીં, આમ આદમી પાર્ટી પ્રજાને જીતાડવા માટે આવી છે, જનતાને જીતાડવા માટે આવી છે, પોઝિટિવ રાજનીતિ કરવી છે। તમારા બાળકને જો તમારે ભણાવવું હોય, સારું શિક્ષણ આપવું હોય, એને સારી નોકરી આપવી હોય, એને બહેન દીકરી માતાની સુરક્ષા જોતી હોય, આજે બહેનો દીકરી માતાને ટેક્સના જે રૂપિયા છે પરત મેળવવાના આપણે જો વ્યવસ્થા કરવી હોય તો એક જ પાર્ટી છે, એ આમ આદમી પાર્ટી છે। બાકીમાં તમે જુઓ
ભાજપને શું વધારે પાંચ વર્ષ આપીશું તો વધારે પેપર ફોડશું. આજે તમારો ને મારો દીકરો કે બહેન ભણતી હોય કે પરીક્ષા આપતી હોય તો આપણે શંકા છે, પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરને પેપર ન ફૂટે, છતાંય ફૂટે છે. તો આ વ્યવસ્થા તંત્ર સુધારવા માટે ભાજપથી હવે નથી સંભાળી શકતું ગુજરાત. ભાજપના રાજમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે, પેપર લઈ નથી શકતા, દસમાનું પેપર નથી લઈ શકતા, કોલેજનું પેપર નથી લઈ શકતા. ભાજપના લોકો છે અધિકારીઓના રાજમાં, ભાજપના જે નેતાઓ છે એ અશિક્ષિત લોકો, એને ખબર નથી ગુજરાત કેમ ચલાવો. અને એટલા માટે તમે જુઓ છો મુખ્યમંત્રીઓ બદલી નાખે, મંત્રીઓ બદલી નાખે, પણ વ્યવસ્થા એનાથી પણ બદતર થતી જાય છે. એટલે હવે ભાજપ થાકી ગયું છે અને ભાજપ વિપક્ષમાં બહુ મજબૂત કામ કરે છે એવું મેં સાંભળ્યું છે. એટલે આપણે બધાએ મહેનત કરીએ ભાજપ વિપક્ષમાં રહીએ.